बात करिए सूरत नी, सूरत नी सचिन जीआईडीसी में आवेली एथर कंपनी में भीषण आग की घटना सामे आवी छे। स्टोरेज टैंक में ब्लास्ट थता कंपनी में भीषण आग भभूकी हती, जेमां 22 थी वधु कारीगर दाजा हता। आग में दाजता कारीगरों ने सारवार माटे हॉस्पिटल लई जवामां आव्या छे, जो कि दाजेला 20 मांथी 3 कारीगरों की हालत गंभीर होवानुं सामे आव्युं छे। जो कि आग की घटना की जाण थता 20 थी वधु फायर की गाड़ियों घटना स्थले दौड़ी आवी हती अने महामेहनत बाद आखरे पाणीनो मारो चलावी फायर की टीमें आग पर काबू तो मेळवी लीधो, परंतु अचानक ब्लास्ट थया बाद आग लागता कारीगरों की हालत कफोड़ी बनी छे। कंपनीना मैनेजरनुं कहेवुं छे कि ब्लास्ट एटलो प्रचंड हतो कि त्रीजा माळे बारी बारणाना कांच तूटी गया हता। ग्राउंड फ्लोर पर आवेल केमिकल स्टोर टैंक में आग लागी हती। एथर केमिकल इंडस्ट्रीज में रात्रे लगभग 1:30 वाग्यानी आसपास कोई कारणोसर आग लागेली अने आ लागण कारणे कंपनी में काम करता कर्मचारीओ ने नानी मोटी इजाओ थयेली छे। दाजवाने कारणे हॉस्पिटल में दाखल करवामां आवेले छे। आ बाबते केजुअलिटी के बीजा कोई अनिच्छनीय बनाव बनेलो नथी। तात्कालिक पोलीस तेमज अलग अलग एसएमसी कलर टैक्स हजीरा ની અલગ અલગ કંપનીઓના પણ ફાયર ફાઈટર્સ આપણે મંગાવવામાં આવેલા હતા અને આગની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય એના માટે સતત ફાયર ફાઈટરો તેમજ પોલીસે પણ ટ્રાફિકનું નિયમન કરીને કાર્યવાહી કરેલી છે। હાલ પરિસ્થિતિ સારી છે। આગ ક્યાંથી લાગી, કેવા કારણોસર લાગી એ કોઈ જાણવા મળેલું નથી, કોઈ જાણહાની નથી। સચિન જીઆરડીસી રોડ નંબર આપ એથર કેમિકલ કંપની છે, એની અંદર ફાયર અત્યારે ચાલુ છે અને આગ ઓલવાની કામગીરી ચાલુ છે। અમે આવ્યા ત્યારે ચારે બાજુ આગ ફેલાઈ ગઈ હતી અને અમે એને કંટ્રોલ કરવામાં લાગી ગયા। આગ ઓલવાની કામગીરી ચાલુ કરી અને લગભગ કેમિકલ બ્લાસ્ટના લીધે અથવા લીકેજના લીધે આગ લાગી હોય એવું સંભાવના છે। અહીં 15-20 ગાડીઓ છે જે અત્યારે ફક્ત ફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે, એનાથી આપણે આગ ઓલવાની કામગીરી ચાલુ કરી રહ્યા। અમે આવ્યા ત્યારે આગ જ હતી, અહીંયા કોઈ એવું મુવમેન્ટ નહીં હતું કે આપણે કોઈને રેસ્ક્યુ કરી રહ્યા હોય કે કોઈને બહાર કાઢ્યા હોય એવું અમને ખ્યાલ નથી। કંપનીનું નામ એથર ઇન્ડસ્ટ્રીઝ છે અને કંપની કેમિકલ બનાવે છે છેલ્લા 10 વર્ષથી, ઇન્ટરમિડિયેટ સ્પેશિયલ કેમિકલ બનાવે છે અને ઘટના ડિટેલમાં હજુ અમને રિપોર્ટ મળ્યો નથી, પણ જે જાણ થઈ છે એ પ્રમાણે અમને એટલું ખબર પડી છે કે 1:30 વાગ્યાની આસપાસ આ બનાવ બનેલ છે અને એમાં થોડી ઘણી ઇન્જરી આવી છે, જે 20-22 જણ લોકોને અમે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, પણ એની પણ અમને જાણ હમણાં થોડાક સમયમાં મળશે। હવે એ ટેન્ક ફાર્મમાં આગ લાગેલી હતી અને એની કયા બનાવ કયા કારણના લીધે આગ લાગી છે એનું ચોક્કસ હજુ કારણ બહાર આવ્યું નથી। ના, અત્યાર સુધી કોઈની મોત નથી થઈ। અત્યારે સંજીવની હોસ્પિટલમાં એ લોકોને સારવાર આપી રહ્યા છે અમે, અને અરાઉન્ડ 20-22 જણનો ટોટલ છે। ગંભીરનું પણ હજુ અત્યારે કોઈ અગત્યનું કારણ આવ્યું નથી બહાર, એટલે એ ડિસ્કશન મારી બાકી છે, એટલે હું જઈશ હોસ્પિટલમાં। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે। એથલ ઇન્ડસ્ટ્રી જે કેમિકલની ફેક્ટરી છે તેમાં ભીષણ આગ લાગી છે। સ્ટોરેજ જે ટેન્ક છે તેમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાની સાથે જે કારીગરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લગભગ આ બ્લાસ્ટની ઘટનામાં 20 જેટલા કારીગરો દાઝી ગયા છે એ રીતના હાલ સામે આવ્યું છે। આપણી સાથે જે એસીપી સાહેબ છે આપણે સીધા એમની જોડે આપણે જાણીશું કે કઈ રીતના સમગ્ર જે છે ઘટના બની હતી, આપણે સીધા સાહેબ જોડે આપણે જાણીશું। સર, એથલ કંપની છે એની આગની ઘટના બની છે, શું હકીકત છે? સચિન જીઆઈડીસીમાં એથર કંપની આવેલી છે, ત્યાં રાત્રિના લગભગ 1:30 વાગે જે છે કોઈપણ કારણોસર આગ લાગેલી છે। આગ બુજાવવાની કાર્યવાહી ચાલુ છે, લગભગ 90% આગની બુજાવવાની કાર્યવાહી થયેલી છે અને આ આગના કારણે લગભગ 20 જેટલા કર્મચારીઓને નાની મોટી દાઝવાની ઇજાઓ થયેલી છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, સારવાર ચાલુ છે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે। પરિસ્થિતિ કંટ્રોલમાં છે જી, બિલકુલ કે હાલ તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને ફાયર પોલીસ સહિતનો કાફલો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જે રીતના જે છે આગનો બનાવ બન્યો હતો, 20 જેટલા કારીગરો દાઝી ગયા હતા, હાલ એ રીતના સામે આવ્યું છે અને જે ઇન્ડસ્ટ્રીના જે માલિકો છે અહીં આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જે પાંડીસરા જીઆઈડીસીના પ્રમુખ જીતુભાઈ બી અહીંયા છે। જીતુભાઈ, કઈ ઘટના બની છે, પ્રાથમિક શું સ્થિતિ છે હાલ? અકસ્માત જેવું કંઈ થયું છે અંદર, ને જે ફ્લેમેબલ જે અંદર કેમિકલ હશે એ થોડું સળગા કરે છે, બાકી ઓવરઓલ બધું કંટ્રોલ થઈ ગઈ છે।
आग तो हाल फायर विभागे काबू मेळवी लीधो छे अने जे रीतना स्टोरेज टैंक छे तेमां आगनो बनाव बन्यो हतो तेने लईने कर्मचारीओमां भारे दोड़धाम मची गई हती अने जेटला 20 जेटला दाजी गयेला कारीगरोने हाल अलग अलग जे रीतना खानगी हॉस्पिटलमां जे छे तेमने दाखल करी દેવામાં આવ્યા છે। જે રીતના સચિન જીઆઈડીસી જે આવેલી છે ગેટ નંબર 8 પાસે ધ એથલ કંપની છે, જે કંપની જે છે કેમિકલ ઉત્પાદનનું કામ કરતું હોય છે અને અચાનક રાબેતા મુજબ કારીગરો કામ કરી રહ્યા હતા અને જે સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો, જે બ્લાસ્ટની ઘટનામાં લગભગ 20 જેટલા કારીગરો દાજી જતા હાલ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। પરંતુ ફાયરની અલગ અલગ ટીમો સહિત જે ખાનગી અદાનીની જે ફાયરની ગાડીઓ પણ જે છે અહીં આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને કાબૂ હાલ મેળવી લેવામાં આવ્યો છે। હાલ તો આ કયા કારણોસર લાગી તે સામે આવ્યું નથી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર જે છે હાલ બન્યા નથી। કેમેરામેન દેવાંગ રાણા સાથે પ્રશાંત ડિવરેજી, મીડિયા સુરત।